કે આ ફળના બીજમાં ડાયાબિટીસ વિરોધી ગુણ પણ હોય છે, જે ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા ફળની કે જે ફળના બીજ ખૂબ જ ફાયદાકારક નીવડે છે ડાયાબિટીસના દર્દીઓ માટે. તો કઈ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ અને કયા ફળના બીજ છે તે વિશે આપણે અહીં વિગતે વાત કરીએ. ઘણા લોકોને ઉનાળાની ઋતુ પસંદ નથી હોતી, પરંતુ આ ઋતુમાં ઘણા એવા ફળો આવે છે જે સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને સ્વાસ્થ્યનો ખજાનો પણ માનવામાં આવે છે. આવું જ એક ફળ છે જાંબુ, જેનો સ્વાદ મોટા ભાગના લોકોને આકર્ષે છે. પરંતુ શું તમે જાણો છો કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે? જી હા, ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં આપણા આહાર અને જીવનશૈલીનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે, નહીં તો બ્લડ સુગરનું સ્તર અનિયંત્રિત થઈ જશે અને તેની સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પણ પડે છે. આરોગ્ય નિષ્ણાંતો સારા સ્વાસ્થ્ય માટે તાજા ફળો ખાવાની ભલામણ કરે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ કયું ફળ ખાવું અને ન ખાવું તે અંગે મૂંઝવણમાં રહે છે. ત્યારે આપણે જામુનની વાત કરીએ તો જામુન લોકો ખૂબ જ ચાવથી ખાય છે, પરંતુ તેના બીજને ડસ્ટબિનમાં નાખી દે છે. પરંતુ જાણી લો કે આમ કરવાથી તમે તેના ફાયદાઓથી વંચિત રહી જશો. જી હા, જામુનના બીજમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ, ફ્લેવોનોઇડ્સ, ઝીંક, કેલ્શિયમ અને વિટામિન સી હોય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ફળના બીજમાં ડાયાબિટીસ વિરોધી ગુણ પણ હોય છે, જે ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા પણ ઓછી કરે છે. જાંબુના બીજમાં જાંબોલિન અને જાંબોસિન નામના સંયોજનો હોય છે, જે લોહીમાં સુગરનું સ્તર ઘટાડે છે. તેથી જ તે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે સ્વાસ્થ્યનો ખજાનો છે. આ બીજના હાઇપોગ્લાયકેમિક ગુણો સુગર ઘટાડવામાં પણ મદદ કરે છે. જી હા, જાંબુના બીજ કેવી રીતે ખાવા તેની વાત કરીએ તો જાંબુ ખાધા પછી તેના બીજને અલગ કરો. હવે તેને ધોઈ લો, ત્યારબાદ તેને તડકામાં સારી રીતે સૂકવી લો. પછી ઉપરના ભાગને હટાવીને ગ્રીન દિવાલનો ભાગ બહાર કાઢો. સૂકા બીજને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. દરરોજ સવારે તેને પાણીમાં ભેરવીને પીવો. થોડા દિવસોમાં તમારું બ્લડ સુગર લેવલ નિયંત્રિત થઈ જશે. તો આ હતા જામુનના બીજના ફાયદા કે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક અને ફાયદાકારક નીવડી શકે છે. તો તમે પણ જામુનના બીજનો ઉપયોગ કરો.